આપણે બધા આજે હોશબેર કેએફસી અને મેકડોનાલ્ડ જેવા મોંઘા સ્ટોરમાં ચટપટી વાનગીઓ આરોગતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી? આખરે દાબેલીનો આવિષ્કાર કોણે કર્યો અને ક્યાં કર્યો? તો આજે તમને વડાપાઉં બર્ગરના જમાનામાં જણાવીશું કે કોણે કર્યો છે દાબેલીનો આવિષ્કાર. શું તમે જાણો છો કોણે શોધી દાબેલી? રાજ્યના કયા ભાગમાં સૌથી પહેલી દાબેલી બનાવાઈ? ચટપટી દાબેલીનો મજેદાર છે ઇતિહાસ. માંડવીમાં શોધાઈ કચ્છની પ્રખ્યાત દાબેલી. આઝાદી બાદ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવારે કચ્છના માંડવી બંદરે આવી પરિવાર સાથે વસવાટ કર્યો. તેમણે જીવન પસાર કરવા માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરીની શરૂઆત કરી હતી. રમુજી અને ખાવા પીવાના શોખીન સ્વભાવવાળા રૂપન ભાટિયાને તેમના મિત્રો રૂપન શેઠના નામે સંબોધતા. આ દરમિયાન માંડવીમાં મોહનભાઈ બાવાજીનું મસાલાવાળા બટાકાનું શાક ખૂબ જ પ્રખ્યાત હતું. રૂપન શેઠ અને મોહન બાવાજી સારા મિત્રો હતા. રૂપન શેઠને બેકરીના ધંધામાં વધુ નફો ન થતા શેઠે અને મોહન બાવાજીએ નક્કી કર્યું કે બેકરીના પાઉં અને બટાકાનું શાક સાથે વેચીએ. આ વાનગીને લોક પ્રતિસાદ સારો મળતા દાબેલી નામ આપવામાં આવ્યું અને આ રીતે દાબેલીનો થયો આવિષ્કાર. અને પહેલે મોહનભાઈ જે દાબેલીવાળા હતા, પછી પહેલે બદામના પાનમાં બટેકા દેતા, અને પછી એક ભાટિયા પેશીભાઈ કરીને એક બેકરી હતી એમની, એમની બેકરીમાંથી એક પાઉં લઈ આવ્યા. એ પાઉંમાં એ લોકોએ બટાકા નાખ્યા અને બટાકા નાખી મોહનભાઈએ અને એને દાબ્યો, એટલે એને કહેવાની દાબેલી. માંડવી તાલુકાની અંદર સારો એવો આપણે રિસ્પોન્સ આપે છે ગ્રાહક, ક્વોલિટી જાળવી છીએ એ રિસ્પોન્સ આપે છે ગ્રાહક, ને એ હિસાબે અમે અમારી રોજીરોટી રોજની હલાવી છીએ. વાનગીના શોખીનો નહીં જાણતા હોય દાબેલીનો ઇતિહાસ. રૂપન ભાટિયાએ કરી દાબેલીની શોધ. મિત્ર મોહન બાવાજીએ શેઠને આપ્યો સહકાર. રૂપન શેઠ અને મોહન બાવાજીના મૈત્રીનું પ્રતીક છે દાબેલી. રૂપન શેઠની ત્રીજી પેઢી પણ બેકરીના વ્યવસાયમાં. આજે પણ રૂપન શેઠ ભાટિયાના મોટા દીકરા દિલીપભાઈના દીકરા વિજયભાઈ નડિયામાં બેકરીનો વ્યવસાય કરી રહ્યા છે. આમ રૂપન શેઠની ત્રીજી પેઢી પણ બેકરીના વ્યવસાય સાથે જોડાયેલી છે અને પ્રતિષ્ઠા પણ મેળવી રહી છે. મોહન બાવાનું દેહાંત થોડા વર્ષો પહેલા જ થઈ ગયું, પરંતુ આજે પણ આ મિત્રોના મૈત્રીભર્યા સહકારવાળી દાબેલી માંડવીમાં જગવિખ્યાત છે. ચટપટી દાબેલીની કચ્છમાં બોલબાલા છે. પાંચ દાયકાથી ચાલુ હતું, પાંચ પૈસાથી કરીને છેલ્લે 5 રૂપિયા સુધી પપ્પાએ દાબેલી વેચી. અમે માંડવી આવ્યા હતા બીજ ઉપર ફરવા માટે. કચ્છની દાબેલી અમે બહુ પ્રખ્યાત હતી, નામ સાંભળ્યું હતું. ઘણી વખત ઈચ્છા હતી કે ભાઈ આપણે થઈએ તો કચ્છની દાબેલી ખાઈશું. અહીંયા આવ્યા ઓમ દાબેલી સેન્ટરમાં, અમને બહુ જ મજા આવી દાબેલીનો જે ટેસ્ટ હતો. 10 પૈસાથી શરૂ થયો હતો દાબેલીનો વ્યવસાય. આજે 10 રૂપિયામાં વેચાય છે એક દાબેલીનું વેચાણ. એક મિત્રની બનાવટ પાઉં છે, તો જ્યારે બીજા મિત્રની બનાવટ ચટાકેદાર બટાકાનું શાક, જેને કારણે દાબેલી મિત્રતાનું પ્રતીક બની છે. 10 પૈસાથી દાબેલીનો વેપાર શરૂ થયો, જે આજે 10 રૂપિયામાં વેચાય છે, જેની કિંમત રૂપિયા 100 સુધી પહોંચી છે. વ્યક્તિએ દાબેલીની શોધ કરી તેના વ્યવસાય પર આજે હજારો લોકો રોજગારી મેળવી કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. કૌશિક છા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, માંડવી.